ધોરાજીના વીરપુર પંથકમાં છેલ્લા પાંચ દિવસથી ધુમ્મસભર્યા વાતાવરણના કારણે રવિ પાકને નુકસાન થવા પામ્યું છે ખેડૂતોએ વાવેલા રવિ સિઝનના પાક જેવા કે જીરું ધાણા ચણા સહિતના પાકોમાં નુકસાન થયું છે જેને કારણે મોંઘા રાસાયણિક ખાતરો તેમજ મોંઘી જંતુનાશક દવાઓ પાછળના ખર્ચા પણ વ્યર્થ ગયા છે ત્યારે વીરપુરના ખેડૂતોએ કેન્દ્ર સરકારે બહાર પાડેલા બજેટ પણ ખેડૂતલક્ષી ન કહેવાય તેવા આક્ષેપો કર્યા અને આગામી બજેટમાં ખેડૂતોલક્ષી બજેટ બહાર પડે તેવી માંગ કરી છે આંચક વિઘાનનું આ જીરું વાવેલું છે અને સતત આ ચાર પાંચ દિવસથી આ સદંતર આવડવા ધુમસ છાયું વાતાવરણ ને ઝાકળ આવવાથી જીરામાં કાળિયા નામનો રોગ અને ચરમી આવી ગઈ છે મોંઘા ભાવની દવાઓ અને ખાતર છાંટવા છતાંય આ જીરું અમે બચાવી નહીં શકીએ અને આ શિયાળુ પાકનું અમારું આ જીરું તદ્દંતર નિષ્ફળ છે અમારો સો ટકા શિયાળુ પાક નિષ્ફળ જ ગણાય પણ હવે જે આ ચાર પાંચ દિવસ પહેલા સરકારે જે બજેટ બહાર પાડ્યું એ બજેટ ખેડૂત લાયક કે કૃષિ લક્ષી છે જ નહીં પણ હવે અમારે સરકારને એવું નિવેદન છે કે હવે આવનારા બજેટની અંદર શિયાળુ પાક કે રવિ પાક અને ખેડૂતોને આવડી લેવા વિનંતી